नमस्कार मित्रों, आज आप जोशू दिवेलाना पाक में आती घोड़िया ईयर एटले के केस्टर सेमिलूपर। आ जीवातनु वैज्ञानिक नाम एकिया जेनेटा छे। आ जीवातनु फूदू मजबूत बांधानु होय छे। तेनी आगळनी पाखो भूखरा अथवा कथई रंगनी अने पाछळनी पाखो आछा काळा रंगनी होय छे। पुख्त मादा रात्रिना समय भूराश पड़ता लीला रंगनू अने 0.9 मिमी व्यास धरावतु गोल आकारनू एक ईंडू पाननी ऊपर अथवा नीचे मूके छे। आ पुख्त मादा तेना जीवनकाल दरमियान 450 जेटला ईंडा मूके छे। जुलाई थी सप्टेम्बर महीना दरमियान ईंडा अवस्था 2-5 दिवसनी होय छे। ईयर राखोड़ी अथवा काळा रंगनी होय छे। आप इमेज में जोई शको छो। तेनी चालवानी खासियत ने कारणे तेने घोड़िया ईयर कहेवामां आवे छे। तेनी बन्ने बाजू लाल अथवा सफेद रंगनी लांबी पट्टीओ होय छे। पूर्ण विकसित ईयर 5-7 सेंटीमीटर लांबी होय छे। जुलाई थी सप्टेम्बर महीना दरमियान ईयर तेनी 5 जुदी जुदी अवस्था 12-15 दिवस में पूरी करी અને કોશેટો બનાવે છે। કોશેટોની અવસ્થા 10-27 દિવસમાં જમીન પર પડી રહેલ પાન પર અથવા કોઈ વખત છોડ પરના વળેલા પાનમાં જોવા મળે છે। આ જીવાત 28-45 દિવસમાં તેનું જીવનચક્ર પૂર્ણ કરે છે। ઘોડિયા ઈયળ દિવેલાના પાકમાં કઈ રીતે નુકસાન કરે? તો કે પ્રથમ અવસ્થા ઈયળ પાનની નસો વચ્ચે ભાગ કોતરીને ખાય છે। જ્યારે બીજી અવસ્થા ઈયળોના પાંદડામાં કાણા પાણીને ખાય છે। ઈયળો પાંદડાની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈ જાય છે। ઉપદ્રવ વધારે હોય ત્યારે છોડની ટોચ તથા દિવેલાના માળને પણ એ નુકસાન કરે છે। આ રીતે ઘોડિયા ઈયળ એટલે કે કેસ્ટર સેમિલ ઉપર દિવેલાના પાકમાં નુકસાન કરે છે। આની ઈંડા અવસ્થા 2-5 દિવસની હોય છે। 12-13 દિવસમાં કોસેટોની અવસ્થા હોય છે અને કોસેટો અવસ્થા 10-27 દિવસમાં પૂર્ણ થાય છે। આ જીવાતનું આયુષ્ય 28-45 દિવસનું હોય છે। આનું ઈંડું 0.9 mm વ્યાસ ધરાવતું ગોળ આકારનું હોય છે, જે પુખ્ત માદા રાતના સમયમાં પાનની ઉપર અથવા નીચે મૂકે છે। માદા એના જીવનકાળ દરમિયાન 450 જેટલા ઈંડા મૂકે છે। ઈંડા અવસ્થા તો 2-5 દિવસની હોય છે અને આની ઈયળ 5-7 સેન્ટીમીટર લાંબી હોય છે। તે રાખોડી અથવા કાળા રંગની હોય છે અને એની ચાલવાની ખાસિયતના કારણે તેને ઘોડિયા ઈયળ કહેવામાં આવે છે। ઈયળની બંને બાજુ લાલ અથવા સફેદ રંગની લાંબી પટ્ટીઓ હોય છે અને આખી ઈયળ 5-7 સેન્ટીમીટર લાંબી હોય છે। જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ઈયળ તેની 5 જુદી જુદી અવસ્થા એટલે કે ઇન્સ્ટાર 12-15 દિવસમાં પૂરી કરે છે અને ત્યારબાદ તે કોસેટો બનાવે છે। 12-15 દિવસ ઈયળ જુદી જુદી ઇન્સ્ટાર બનાવ્યા પછી કોસેટો બનાવે છે અને કોસેટોની અવસ્થા 10-27 દિવસમાં જમીન પર પડેલ પાન અથવા કોઈક વખત છોડના જે વળેલા પાન હોય એમાં જોવા મળે છે। આ રીતે ઘોડિયા ઈયળ, ટૂંકમાં આ ઘોડિયા ઈયળનું ઓળખ છે। ત્યારબાદ નુકસાન, તો કે પહેલી અવસ્થા હોય ત્યારે એ નસોની વચ્ચેનો ભાગ કોતરી ખાય છે, બીજી અવસ્થામાં એ પાનની અંદર કાણા પાડી દે છે અને કાણા પછી જે લીલો ભાગ છે બધો ખાઈ જાય છે। 5-5 અવસ્થા દરમિયાન ઈળો પાંદડાની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈ જાય છે। જો ઉપદ્રવ વધારે હોય તો છોડની ટોચ અથવા દિવેલાના માળને પણ નુકસાન કરે છે। ધન્યવાદ।